નમસ્કાર મિત્રો આપણે ચેક કરીએ આજે પીવીસી આયુષ્યમાન ભારત કાર્ડ એમના લાભાર્થીને ડિલિવરી કેવી રીતે આપવી માત્ર એ વ્યક્તિનું ઓથેન્ટિકેશન કરીને જ ડિલિવરી આપીશું નિઃશુલ્ક ડિલિવરી આપીશું જેમાં આધાર ઓટીપી અથવા તો આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરીને જ ડિલિવરી આપવી ફરજિયાત છે હવે એની પ્રોસેસ જોઈએ અહીંયા જે વેબસાઇટ અમે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક નાખી છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો જે વેબસાઇટથી તમે તમારા સીએસસી આઈડી પાસવર્ડથી લોગ ઇન કરી શકો ઓલરેડી પહેલાં સીએસસી આઈડી લોગ ઇન કરી રાખવું જેથી કરીને અહીંયા ફરીથી લોગ ઇન કરવાની આવશ્યકતા રહેશે નહીં તો પહેલા આપણે ડિજિટલ સેવા અને બાજુમાં નવા પેજમાં આ વેબસાઈટ ઓપન કરી અને આ પ્રોસેસ તમને સમજાવવું તો આપણે આ વેબસાઇટ ઓપન કરીને ચેક કરીએ સૌપ્રથમ આ વેબસાઇટ ઓપન કરીએ ત્યાં લોગિન ફોર પ્રિન્ટ પીવીસી પર ક્લિક કરવાનું રહેશે એટલે આ પ્રકારનો કોઈ એરા આવે તો સેશન ક્લિયર કરી ઓકે આપશું ત્યારબાદ ફરીથી વેબસાઇટ આપણે ત્યાં કોપી પેસ્ટ કરશું વેબસાઇટ નીચે આપી છે લોગ ફોર પ્રિન્ટ પીવીસી ક્લિક કરીએ એટલે તમારું સીએસસી આઈડી પાસવર્ડથી ઓટોમેટિક લોગિન થશે હવે અહીંયા તમે કોઈ પણ એક તમારી સરનેમ નાખશો કોઈપણ બેનિફિશિયરીની એટલે એ સરનેમ વાળા જેટલા તમે કાર્ડ કાઢ્યા આપી દેશો બહુ સર્ચ બહુ ફ્લેક્સિબલ છે કોઈ પણ એક ક્રાઇટેરિયાથી તમે સર્ચ કરી શકો અહીંયા ખાનપરા લખ્યું છે તો એમના ખાનપરાના જેટલા જેટલા કાર્ડ બનાવેલા છે એ તમામ ડિસ્પ્લે થાય છે અહીંયા જે તમે ડિલિવરી આપવા માગતા હોય ત્યાં કોર્નર ઉપર જઈ અને ડિલિવરી બટન પર ક્લિક કરશો એટલે એ કાર્ડની પૂરી વિગત તમને જોવા મળશે તમે અટક દ્વારા નામ દ્વારા કોઈપણ રીતે સર્ચ કરી શકો મોબાઈલ નંબરથી પણ સર્ચ કરો હવે અહીંયા એ લાભાર્થીની પૂરી વિગત આવી છે એ વિગતના આધારે તમે ફિંગરપ્રિન્ટ અથવા તો બાયોમેટ્રિક ઓટીપી કોઈપણ રીતે આપી શકો હવે અહીંયા ઓટીપી સિલેક્ટ કર્યું છે તો આ પ્રકારે ઓટીપીથી તમે આપી શકો ડિલિવરી જોઈએ આ પ્રકારનો વિન્ડો આવશે એમાં તમારે જે આધાર બેઝ ઓટીપી હોય એટલે આધારમાં જે લિંક હોય એ જ મોબાઈલમાં ઓટીપી જશે એટલે અહીંયા તમારે આધારમાં જે ઓટીપી આવ્યો હોય તે અહીંયા એન્ટર કરવાનું રહેશે અને ત્યારબાદ વેલિડેટ પર ક્લિક કરીશું બહુ સરળ છે હવે આ જ પદ્ધતિ બાયોથમાં પણ છે તો આપણે એમાં જોઈ લઈએ ઓટીપી એ રિમોટલી કરી શકીએ ભાઈ એક દૂરનો વ્યક્તિ પણ તમારી પાસે કામ કરાવી શકે કંઈ પણ રીતે થઈ શકે હવે અહીંયા એ જ વસ્તુ આપણે જોઈએ આના દ્વારા કે બાયોમેટ્રિક કેવી રીતે થાય બાયોમેટ્રિક પણ આમાં સરળ છે તમે ઓલરેડી તમારું બાયોમેટ્રિક જે ઇન્સ્ટોલ કરેલું હોય એ બાયોમેટ્રિક લગાવીને રેડી રાખવાનું આડી સર્વિસ ઓપરેટેડ હોવી જોઈએ અને ફિંગરપ્રિન્ટ ટેસ્ટ કરીને રેડી રાખવાનું ત્યારબાદ તમે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરી શકો છો તો એનો પણ એક તમને ડેમો હું બતાવી દઉં હવે આને હું ક્લોઝ કરી દઉં છું અહીંયા વેરીફાય બાયોમેટ્રિક પર ક્લિક કરશું એટલે સીધી જ ફિંગરપ્રિન્ટમાં લાઈટ થશે કોઈ જ બીજો ઓપ્શન નથી વચ્ચે અહીંયા વેરીફાય બાયોમેટ્રિક ક્લિક કરીએ એટલે આ ડી સર્વિસ એક્ટિવેટ થશે જો કેપ્ચર સક્સેસફુલ આવ્યું અહીંયા લખેલું જમણી બાજુ નીચે અને આ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સક્સેસફુલી ડિલિવર સક્સેસફુલી કાર્ડ ડિલિવર થયું છે હવે તમે રિપોર્ટમાં જોઈ શકો આને જો અહીંયા હવે ફરીથી નામ સર્ચ કરજો તમે જેને ડિલિવરી આપી છે એ કાર્ડ લિસ્ટમાંથી નીકળી જશે હમણાં ચાર કાર્ડ હતા હવે સર્ચ કરો તો પેન્ડિંગમાં ત્રણ જ કાર્ડ છે નીચેથી જે વ્યક્તિને આપણે ડિલિવરી આપી છે એમનું કાર્ડ તમે જોઈ શકતા નથી હવે અહીંયા ઉપર ડિલિવરેડ કાર્ડના લિસ્ટમાં તમે એનો રિપોર્ટ જોઈ શકો જે અહીંયા આ આઈડીએ એક ડિલિવરી કરી છે જે તમે રિપોર્ટમાં જોઈ શકો તમારા ડિલિવરી પ્રમાણે તમને પેમેન્ટ મળવાપાત્ર છે તો બાયોમેટ્રિક ઓથેન્ટિકેટ કરવું પડે અહીંયા રિપોર્ટ પણ તમે ડાઉનલોડ કરી શકો એક્સેલમાં નીચે ડાઉનલોડ થશે અને તમે જોઈ શકો